રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. 12,000 ભરતીઓને અંગે સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું. સરકારે આપેલી માહિતીથી હાઈકોર્ટ નારાજ છે. નિયમ પ્રમાણે ભરતી કરવામાં ન આવી હોવાની હાઈકોર્ટની ટકોર. 2 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ. અમદાવાદમાં યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસેથી 43,000ની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. 4,350 ગ્રામ MD ડ્રગ્સ છે અને 2.300 ગ્રામ ચરસનો જે જથ્થો છે પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરની પણ ધરપકડ કરી છે. ડ્રગ્સ આપનાર 2 સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. સુજી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પૂર્વ કલેક્ટર SK લાંગાના જમીન કૌભાંડનો કેસ. મુલસાના ભવાનપુર અણદેશ ગામના ગણોતિયા ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે. લાંગાએ ખોટા હુકમ કરી ખેડૂતોની જમીન એને કરાવી હતી. 9 મહિના બાદ પણ કોઈ ઉકેલ ન આવતા કલેક્ટરને ફરી રજૂઆત કરાઈ છે. વડોદરામાં આનંદી ગામના હાઈસ્કૂલના આચાર્યનો આપઘાતનો પ્રયાસ. શિક્ષક પરીક્ષામાં વિદ્યાર્થીને ચોરી કરાવતા પકડાયા હતા. DO ઓફિસ તરફથી કાર્યવાહી કરાતા આચાર્યએ દવા પીધી. બોર્ડની પરીક્ષામાં બેદરકારીનો આરોપ લાગતા ઝેરી દવા પી લીધી. કચ્છના માધાપર ગામે ઘરમાં પુરાયું 3 વર્ષનું બાળક. ફાયર વિભાગની ટીમે બાળકને સલામત રીતે બહાર કાઢ્યું. દરવાજાને લોક લાગી જતા બની બાળક પુરાઈ ગયું. હાઇડ્રોલિક કટરની મદદથી રસોડાની બારીની ગ્રીલ તોડીને બાળકને બહાર કઢાયું. રાજકોટમાં આવાસ કૌભાંડ મામલે કોંગ્રેસનો વિરોધ. બંને મહિલા કોર્પોરેટરોને પદ પરથી દૂર કરવાની માંગ. રજૂઆત સમયે મનપાની કચેરીએ તાળું મારી દેતા મામલો ઉગ્ર બન્યો. DMC ને રજૂઆત સમયે ઉગ્ર બોલાચાલી થતા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી.